હવે આપણે બીજા વાક્ય છે એની ચર્ચા કરીશું કે જેની અંદર રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળની અંદર કે ભૂતકાળની સોરી ભવિષ્યકાળની નથી હોતું પણ ભૂતકાળની અંદર હોય છે. આ ખાસ તમારે નોંધ લેવાની રહેશે કે ભૂતકાળની અંદર તમારું રિપોર્ટિંગ વર્બ હોય અને અવતરણ ચિહ્નોનું વાક્ય છે એ કોઈ અન્ય કાળમાં હોય ત્યારે તમારે કાળ પરિવર્તન છે એ કરવાનું છે. અગાઉ આપણે જોયું હતું કે સાદા વર્તમાનકાળમાં કે ભવિષ્યકાળની અંદર રિપોર્ટિંગ વર્બ હોય તો આપણે કાળ પરિવર્તન નથી કરતા. અહીંયા એવા કોઈ પણ પ્રકારની તમને પરિસ્થિતિ જોવા મળતી નથી. તથા રિપોર્ટિંગ વર્બ છે એ સાદા ભૂતકાળમાં છે ને વાક્ય છે કોઈ સત્ય સનાતન રૂઢિપ્રયોગ કહેવત કે સુવિચાર પણ નથી, એટલે કે કાળ પરિવર્તન છે એ થશે. તો કઈ રીતે કરવાનું રહેશે વાક્ય? તો સૌ પ્રથમ બોલનાર કોણ છે? તો કે ટીના છે. સેટ ટુનું તમારે શું કરવાનું છે? તો કે ટોલ્ડ ટુ કાઢી નાખવાનું છે. અને કોની વાત થઈ રહી છે? તો કે મીનાની. અવતરણ ચિહ્નો અને અલ્પવિરામ મૂકવાના નથી, એની જગ્યાએ સંયોજક મૂકવાનું છે. વાક્યનો પ્રકાર વિધાન હોવાથી સંયોજક મૂકશું આપણે ધેટ. અગાઉ તમે જોયું હતું એ પ્રમાણે આય છે કોના પ્રમાણે ફરે? તો કે બોલનાર. તો કે બોલનાર ટીના શું છે? તો કે છોકરી છે. તો એનું સર્વનામ મૂકવાનું છે શી. કાળ પરિવર્તન કરવાનું છે વિલ છે. વિલનું શું થશે? તો કે વૂડ. અને વૂડ મૂક્યું એટલે ક્રિયાનું જે છે મૂળરૂપ જ તમારે રાખવાનું હોય છે. વૂડ મૂક્યું એટલે ક્રિયાનું તમારે મૂળરૂપ, કારણ કે આપણે વિલનું વૂડ એમાં કાળ પરિવર્તન છે લાવેલા છે એટલે આ છે એનું મૂળરૂપ રહેશે. ટુ સ્કૂલ અન્ય શબ્દમાં આવશે એટલે ટુ સ્કૂલ છે એમના. ટુમોરોનું તો ટુમોરોના બે થાય, ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે. તો તમે કોઈ પણ એક મૂકી શકો છો કે ધ નેક્સ્ટ ડે. તો આ રીતે આ જે ડાયરેક્ટ વાક્ય હતું એમાંથી તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે ના નિયમો પ્રમાણે. નિયમો અગાઉ તમને મેં વ્યવસ્થિત રીતે સમજાવેલા છે, ફરી એક વખત જોઈ લેશું. આમ તો તમારે વારંવાર જોવા પડશે કારણ કે આવા દરેક સમયદર્શક શબ્દો નજીકતા દર્શક શબ્દો છે એની અંદર ફેરફાર છે કરવાના હોય છે. રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર કરવાનું છે. આ વિધાન વાક્ય હતું તો આપણે રિપોર્ટિંગ વર્બની અંદર શું મૂક્યું? તો કે ટોલ્ડ મૂક્યું અને સંયોજક તરીકે ધેટ મૂક્યું. તથા સર્વનામની અંદર ફેરફાર કર્યા આપણે. આય હતું તો એનું બોલનાર પ્રમાણે શું કર્યું? તો કે શી. અને ટુમોરો હતું તો એ નજીકતા દર્શક શબ્દનું શું થઈ ગયું? નેક્સ્ટ. એટલે આ રીતે તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય છે એ કરવાના રહેશે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એ સમજીએ. પ્રશ્નાર્થ વાક્ય જુઓ. ટીચર સેડ ટુ મી ટુ હેવ યુ ડુ યોર વર્ક. પ્રશ્નાર્થ વાક્ય છે. તો આ પ્રશ્નાર્થનો કોષ્ટક પણ આપણે જોયો હતો કે પ્રશ્નાર્થમાં શું કરવાનું? તો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને પ્રશ્નચિહ્ન દૂર કરવાનું અને વાક્ય શું કરી નાખવાનું? તો કે વિધાન કરી નાખવાનું છે. સૌ પ્રથમ રિપોર્ટિંગ વર્બથી કરવાનું. પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ છે એ મૂકવાનું. તો આ રીતે આપણે મૂકવાનું રહેશે. સૌ પ્રથમ કોની વાત થઈ રહી છે? તો કે ટીચર છે. તો બોલનાર ટીચર સેડ ટુના બદલે શું થઈ જશે? પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે મૂકીશું આસ્ક્ડ. કોને પૂછે છે? તો કે મીટુને પૂછે છે. અવતરણ ચિહ્નો અને અલ્પવિરામ કરવાના છે દૂર. હવે પ્રશ્નાર્થ વાક્ય હેવથી શરૂ થયું છે બરોબર. તો ઇફ અથવા તો વેધર તમારે મૂકવાનું છે. આપણે મૂકીશું ઇફ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો એનું શું કરવાનું છે? તમારે વિધાન વાક્ય. તમે વિધાન વાક્ય કરો તો સૌપ્રથમ કર્તા ક્રિયાપદ તથા એ રીતે અન્ય શબ્દ છે આવતું હોય છે. તો આમાં કર્તા કોણ થશે? તો કે યુ. તો યુ છે એ સાંભળનાર પ્રમાણે ફરે. જેમ આઈ છે એ બોલનાર પ્રમાણે ફરે છે એમ યુ છે એ સાંભળનાર છે. તો મીતુ. તો મીતુ એક છોકરી અથવા છોકરો તમે કોઈ પણ આપણે અહીંયા છોકરીના અર્થમાં લઈએ તો મીતુ શું થઈ? શી. તો યુનું શું થઈ જશે? શી. કાળ ચેન્જ કરો. હેવ સોરી હેવ છે તો હેવનું શું કરશો? તમે હેડ. ડનનું ડન જ રાખશું. પૂર્ણ વર્તમાન કાળ હતો તો પૂર્ણ ભૂતકાળ. ઇફ શી હેડ ડન. હવે યોર તો કોની વાત થઈ રહી છે? શી. તો મીતુનું આપણે કરેલું તું શી. તો મીતુનું જ અહીંયા યુ અને મીતુનું જ અહીંયા યોર છે. તો તેણીનું. તો શી પ્રમાણે એનું શું થાય? હર વર્ક અને ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્ન દૂર. વાક્ય કેવું થઈ ગયું? વિધાન વાક્ય. ફરી એક વખત સમજી લો. સેટ ટુના બદલે આપણે આસ્ક્ડ મૂક્યું અને મીતુ સંયોજક તરીકે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે શું મૂક્યું? ઇફ. ત્યારબાદ યુ છે એ સાંભળનાર મીતુ પ્રમાણે ફર્યું એટલે શું કર્યું આપણે? શી. પૂર્ણ વર્તમાન કાળ હતો તો પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ ડન.
योर छे कोना प्रमाणे फेर्यू मितू प्रमाणे एटले के तेणीनू तो अहीं शी हतुं तो अहीं शू छू हर वर्क ने पूर्ण विराम आ रीते बन्युं टीचर आस्क्ड मितू इफ शी हेड डन हर अवर्क ત્યારબાદનું વાક્ય સમજી લો મધર સેડ ટુ સન વોટ આર યુ ડુઈંગ નાવ તો આ પ્રશ્નાર્થ વાક્ય છે પણ કેવું પ્રશ્નાર્થ છે WH તો આપણે આની જેમ જ બનશે જોઈએ આપણે કોણ પ્રશ્ન કરે છે તો કે મધર કરે છે શું કરશું સેડ ટુ ના બદલે તો કે આસ્ક્ડ કરશું અને સન એમ નામ રાખી દઈશું હવે એક ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ઉપરના વાક્યની અંદર હેવથી પ્રશ્ન થયો હતો જ્યારે આ કેવું છે ડબલ્યુ એચ પ્રશ્ન છે એટલે તરત તમને નોંધી યાદ આવશે કે જો પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુ એચ હોય ત્યારે ડબલ્યુ એચનું બેઠે બેઠું સંયોજક બની જાય એટલે તમારે બીજું કોઈ સંયોજક નથી મૂકવાનું વોટનું વોટ જ મૂકી દેવાનું છે હવે અહીંયાથી આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એનું શું કરવાનું છે તમારે વિધાન વાક્ય કરવાનું છે ફરી વખત યુવાના પ્રમાણે ફરે તો કે સાંભળનાર પ્રમાણે ફરે તો સાંભળનાર કોણ છે તો કે સન એટલે એનું શું થઈ જશે હી વર્તમાન કાળ છે એનું શું કરવાનું તમારે ભૂતકાળ ચાલુકાળ છે ચાલુકાળનું ચાલુકાળ જ રહેશે નાવનું શું થઈ જશે ધ્યાની તમારે કોષ્ટક યાદ રાખવાનો રહેશે તો વાક્ય આ રીતે થશે મધર આસ્ક્ડ સન વોટ હી વોઝ ડુઈંગ ધેન બરોબર સે ટુના બદલે આપણે આસ્ક્ડ મૂક્યું સન મૂક્યું ડબલ્યુ એચ પ્રશ્નાર્થ વાક્યથી શરૂ થતું હતું અહીંયા કેમ ઇફ મૂક્યું હતું કારણ કે પ્રશ્નમાં કોઈ પણ પ્રકારનો ડબલ્યુ એચ નહોતો તો ઇફ અથવા વેધર આવે ડબલ્યુ એચ ક્વેશ્ચનથી શરૂ થતું હતું જે તે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ આવશે બરાબર યુ છે સાંભળનાર પ્રમાણે ફરે એટલે સન પ્રમાણે હી ચાલુ વર્તમાન કાળ હતો તો ચાલુ ભૂતકાળ થઈ ગયો હી વોઝ ડુઈંગ અને નાવનું શું કર્યું આપણે ધેન આ રીતે મધર આસ્ક્ડ સન વોટ હી વોઝ ડુઈંગ ધેન ત્યારબાદ એક ભાવવાળું વાક્ય સમજી લઈએ ધ પોર્ટર સેઠ વોટ અ હેવી બેગ ધીસ ઇઝ તો તમે ઉદ્ગાર ચિહ્ન જોઈ શકો છો કે આ કેવું ભાવવાળું વાક્ય છે જે આપણે એક્સક્લેમ્ડ વાળો કોઠો જોયો હતો એવું વાક્ય છે તો સૌ પ્રથમ શું મૂકશું આપણે તો કે ભાઈ ધ પોર્ટર તો હવે અહીંયા સેડની બદલે શું શબ્દ આવશે તો કે એક્સક્લેમ્ડ શબ્દ આવશે જો તમને ભાવ કોઈ ચોક્કસ ન દર્શાવતો હોય તો તમારે એ ખાલી એક્સક્લેમ્ડ મૂકી દેશો તો પણ ચાલશે અને તમે ભાવ છે વ્યક્ત થઈ જતો હોય કે આમાં ધૃણાનો પ્રેમનો દુઃખનો એવો રહેલો છે તો તમે એક્સક્લેમ્ડ વિથ કરીને જોય સોરો હેપી સોરી એંગ્રી એવા બધા શબ્દો જે આપણે જોયા હતા કોષ્ટકની અંદર મૂકી શકો છો અહીંયા એ ધૃણાનો ભાવ તમે જો લ્યો કે ભાઈ બેગ પ્રત્યે ધૃણા દર્શાવીને કહે છે તો એક્સક્લેમ વિથ ડિસગસ્ટ મૂકી શકો છો પણ એમ ન કરતાં તમે વાક્ય આ સીધી રીતે પણ બનાવી શકો છો કે ધ પોર્ટર એક્સક્લેમ્ડ સંયોજક તરીકે ધેટ હવે કરતા કોણ છે તો કે સૌ પ્રથમ શું કરવાનું છે અવતરણ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન પણ દૂર કરી દેવાના છે અને ઉદ્ગાર વાક્યનું કેવું કરી નાખવાનું છે વિધાન તો એમાં કરતા કોણ થશે તો કે ધીસ બેગ તો ધીસનું શું કરવાનું છે ધેટ બેગ ઇઝનું શું થશે તો કે વોઝ અ પોર્ટર એક્સક્લેમ્ડ ધેટ ધેટ બેગ વોઝ શું કીધું છે વોટ અ હેવી બેગ તો આપણે શું કરવાનું વોટ કાઢી નાખવાનું અને રિયલી અ હેવી બેગ ફરી વખત સમજી લો વોટ કાઢી નાખવાનું છે તમારે અને એ જગ્યાએ શું કરવાનું છે રિયલી અથવા તો વેરી પણ કરી શકો છો તમે કે ઇટ વોઝ વેરી હેવી બેગ અથવા રિયલી અ હેવી બેગ ઉદ્ગાર ચિહ્ન દૂર અને વાક્ય થઈ ગયું કે આ રીતે બનશે ધ પોર્ટર એક્સક્લેમ્ડ ધેટ ધેટ બેગ વોઝ રિયલી અ હેવી બેગ અથવા તો ધેટ બેગ વોઝ વેરી હેવી બેગ તો આ રીતે તમારે ઉદ્ગાર વાક્ય છે ભાવવાળા વાક્ય છે એ રીતે બનાવવાના રહેશે આ રીતે પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુ એચ અને નોન ડબલ્યુ એચ પ્રશ્નાર્થ વાક્ય છે તમારે બનાવવાના રહેશે ગ્રામરમાંથી તમારે ફરીથી આવા વાક્યોની એક્સરસાઇઝ છે કરવાની રહેશે